આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરતમાં ધોરણ 10 ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો પિતાએ સાયકલ ન ચલાવવા ઠપકો આપતા દીકરો ભર બપોરે લટકતો મળ્યો એકના એક પુત્રના આપઘાતને લઈને પરિવારમાં શોકનો માહોલ સામાન્ય વાતમાં ટીનેજરની ધીરજ ખૂટી વાલીઓ માટે એક ચિંતાજનક બનાવ ગુરુવારે સામે આવ્યો છે પિતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યા બાદ વેસુનૈયાના વેપારી 17 વર્ષીય પુત્રે પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવની જાણ થતાં ઉમરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી વેસુ ફ્લોરેન્સે એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિકાસભાઈ ઝુનઝુનવાલા યાનનો વેપાર કરે છે તેમનો પુત્ર તનુજ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો ગુરુવારે વહેલી સવારે તનુજ સાયકલ ચલાવવા માટે ગયો હતો સાયકલ ચલાવી પરત આવેલા તનુજને વિકાસભાઈએ ઠપકો આપ્યો હતો અને સાયકલ ચલાવવા જવાની ના પાડી હતી દરમિયાન ગુરુવારે બપોરે તનુજે પોતાના ઘરમાં પંખા સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો પરિવારને જાણ થઈ જતાં તનુજને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાંથી તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું બનાવની જાણ થતાં ઉમરા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી પિતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યો હોવાથી તેના કારણે માઠું લાગી આવતા તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બનાવ સંદર્ભે ઉમરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે સ્પીડ ન્યૂઝ 17 સુરત હંમેશા સત્યની સાથે